નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ધર્મ પર વિવાદ કેમ, શા માટે અને કયા પ્રયોજનથી? રાહુલ ગાંધીની સોમનાથ મંદિરના રજિસ્ટરમાં બિન હિન્દુ તરીકેની એન્ટ્રી નોંધવામાં આવી અને શરૂ થઈ ગયો સવાલોનો સિલસિલો. જે સવાલ જવાબો કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા તેમાં આપણે નહીં પડીએ, પરંતુ મુદ્દો એ છે કે આ વિવાદ શા માટે ઉભો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનો ધર્મ થોડી વાર માટે ભૂલી જઈએ તો પણ તે સોમનાથ મંદિરમાં જાય અને શીશ નમાવે કે પૂજા અર્ચના કરે તેમાં વાંધો શું છે? સામે પક્ષે હિન્દુ પણ હાજી અલીની દરગાહમાં જઈ શકે છે. આમ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે, તો શું આ કિસ્સામાં એક જ બાજુ દર્શાવવાનો પ્રયાસ થયો છે? ફરીથી કહીએ છીએ કે અમારો મુદ્દો એ છે કે આ વિવાદ શા માટે ઉભો થયો છે અને રાહુલ ગાંધી જો સોમનાથની મુલાકાત લે તો એ મુલાકાતમાં રજિસ્ટ્રીમાં બિન હિન્દુ કેમ લખાયું, એ કોની ભૂલ હતી? આ તમામ બાબતો પર છે આજનું મહામંથન મારી સાથે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથની મુલાકાત કરી હતી, જે કે રાહુલ ગાંધીની મુલાકાત પર વિવાદ પણ સર્જાયો છે. મંદિરમાં રાહુલ ગાંધીએ બિન હિન્દુ તરીકે પ્રવેશ કર્યો હતો એવું રજિસ્ટરમાં છે. સોમનાથના નિયમ પ્રમાણે જો કોઈ બિન હિન્દુએ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તેણે મંદિરના રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરવી જરૂરી છે, જેથી રાહુલે પણ સોમનાથ ટ્રસ્ટનો નિયમ પાડ્યો હતો અને નિયમનું પાલન કરતા રજિસ્ટરમાં એન્ટ્રી કરાઈ હતી. પરંતુ અહીં સવાલ એ છે કે જો રાહુલ બિન હિન્દુ તરીકે પ્રવેશ કરે તો તેમાં ખોટું શું છે? શું ભગવાનની નજરમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદ રાખવામાં આવે છે? સોમનાથ મંદિરમાં જૈન સમુદાય નથી આવતો? આ સાથે જ સવાલ એ પણ છે કે રાહુલ ગાંધીની એન્ટ્રી બિન હિન્દુ તરીકે કેમ કરવામાં આવી? જો રાહુલ ગાંધી બિન હિન્દુ નથી તો એન્ટ્રી શા માટે કરવામાં આવી, અને જો હિન્દુ છે તો શા માટે બિન હિન્દુમાં એન્ટ્રી કરવામાં આવી? રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ શરૂ થયેલા વિવાદને લઈને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપે સોમનાથ મંદિરના રજિસ્ટ્રેશનમાં ફરજીવાડો કર્યો છે. સાથે તેમણે કહ્યું હતું કે ભાજપ પાસે મુદ્દા ન હોવાથી હવે જનતાને ધર્મ આધારિત રાજનીતિમાં ખેંચી જવા માંગે છે. સાથે જ તેમણે રાહુલ ગાંધીના હિન્દુ હોવા પર પણ સ્પષ્ટતા કરી કે રાહુલ જનોયધારી હિન્દુ છે, તેમાં કોઈ શંકા નથી, જેથી ભાજપે ખોટી રીતે રાહુલના સોમનાથ મંદિરના દર્શન કરવા પર ખોટો વિવાદ ઉભો કરવાનું બંધ કરવું જોઈએ. રાહુલ ગાંધી 12 તુગલક લેન નઈ દિલ્હી, એ વેરી ઇન્સ્પાયરિંગ પ્લેસ, યાની યહાં એક દૈવીય શક્તિ કી અનુભૂતિ હુઈ. मैं इसकी प्रतिलिपि आपको दे रहा हूं और इसकी जो कलर्ड कॉपी है वो भी आपकी ईमेल और व्हाट्सएप पर हम भेज रहे हैं. उन्होंने दर्शन किए और अपनी कलम से जो विजिटर रजिस्टर उनको दिया गया जब वो गाड़ी में बैठ रहे थे, तो उन्होंने ये चार शब्द विजिटर रजिस्टर में, यानी आगंतुकों का जो रजिस्टर है उसमें लिखे. ये वो रजिस्टर है जो कई चैनल्स और मीडिया के साथियों के द्वारा ट्वीट किया गया. ये राहुल गांधी जी की ना लिखाई है ना ये रजिस्टर उनको कभी दिया गया. इस रजिस्टर के दाएं हाथ पर एक दस्तखत है जिन साथी का नाम है मनोज त्यागी, जो मीडिया कोऑर्डिनेटर हैं. केवल अगर आप इसके बिल्कुल दाएं हाथ को देखें और मेरा जो बायां है, तो आप ये पाएंगे कि ये दस्तखत उन साथी के हैं और ये इसलिए कहकर करवाए गए कि मीडिया के साथियों को राहुल जी के दर्शन की एंट्री मिल जाए. तो आप वेरीफाई कर दीजिए, उन्होंने कर दिया. उस समय ये सारा रजिस्टर खाली था और उसके बाद ये सारे नाम अपने आप किसी भारतीय जनता पार्टी के मित्रों द्वारा लिख लिए. क्या कोई इसलिए जो राहुल जी ने एंट्री की वो ये है, उनके दस्तखत सार्वजनिक हैं, वेबसाइट पर जाइए चेक कर लीजिए. और एक फर्जीवाड़ा जिसमें स्वयं को लिखा हुआ है राहुल गांधी जी,
राजनीति में विरोध रहेगा। हम प्रधानमंत्री जी का सम्मान करते आए हैं और करेंगे, परंतु क्या मोदी जी और अमित शाह जी जिस भगवान सोमनाथ जी के मंदिर के ट्रस्टी हैं, क्या वहां पर इतना ओछा, इतना सस्ता और इतना घटिया षड्यंत्र वाजिब है, सही है? क्या सत्ता की प्रकाष्ठा में, सत्ता के अंधेपन में, सत्ता की हवस में और सत्ता के अहंकार में आप इतने गिर जाएंगे कि अब आप भगवान के रजिस्टर को भी फर्जीवाड़े से अलग अलग तरीके से पेश करने का प्रयास करेंगे? भगवान तो रोम रोम में है, वो अखंड है, वो अटल है, वो सनातन है, वो ब्रह्मांड के कोने कोने में, कण कण में है। ईश्वर सबका है, ईश्वर पार्टियों की बपोती नहीं हो सकता। ईश्वर और खास तौर से हमारी सभ्यता में, भारतीय सभ्यता में, जहां विश्वम कुटुंबम यानी पूरा विश्व हमारा परिवार है, ये सिद्धांत इस देश का और इस सभ्यता का है, तो फिर उसमें आप लोगों को ईश्वर के नाम पर बांट नहीं सकते। मुद्दों की राजनीति करिए, जनता जवाब मांग रही है। तो ये धोखेबाज से फ्रॉड करना, झूठ बोलना, 420 करना, इससे चुनाव जीतना इनके लिए आदत हो गई है। उसमें इन्होंने कह दिया शिव भक्त, इन्होंने कहा, मैंने उसी समय कहा आप लोगों को कि उससे पूछो कि हिंदू है कि नहीं, वो कह नहीं सकता मैं हिंदू, क्योंकि लिखित में वो कैथोलिक है। आज मैं हिंदू बन गया हूं, मैंने कैथोलिक धर्म छोड़ दिया, ऐसे कहेंगे तो फिर हम विश्वास कर लेंगे, परंतु कह भी नहीं सकते क्योंकि वैटिकन इस पर बुरी नजर से देखेगी और फिर परिणाम हो गए उसके। भारतीय जनता पार्टी ने आज ये मुद्दा उठाया है, स्पष्ट है कि भारतीय जनता पार्टी असली मुद्दों से भटकाकर गुजरात के चुनाव को ध्रुवीकरण की तरफ लेके जाना चाहती है। आज वो एक्सपोज हो गए, वे अपने 22 साल के कुशासन का जवाब नहीं दे पा रहे। राहुल गांधी जी को जो प्यार आशीर्वाद लोगों का मिल रहा है गुजरात में, उसका उनके पास कोई काट नहीं है, और इसीलिए वो आज इस सोमनाथ मंदिर के मुद्दे को उन्होंने उठाया, जबकि अब सर्व जाहिर हो गया है कि राहुल जी ने सही रजिस्टर में स्वयं दस्तखत किए थे जिसमें लिखा था कि ये कितनी इंस्पायरिंग जगह है, और कोई दूसरा पेज भी कुछ सर्कुलेट हुआ और भाजपा के नेताओं ने जिस प्रकार से प्रश्न उसके बाद दागने शुरू किए, उनसे उनकी सही जो भावना, अंदर की भावना है, उनकी जो एक रणनीति है, षड्यंत्रकारी नीति है कि ध्रुवीकरण की तरफ चुनाव को मोड़े, वो आज पूरी तरीके से पूरे जगत के सामने आ गई। तो दर्शक मित्रों, महामंत्र में आज आप चर्चा करवाना चाहिए धर्म पर विवाद के मुद्दों ये કે રાહુલ ગાંધી આજે સોમનાથની મુલાકાત કરી હતી। સોમનાથની જ્યારે મુલાકાત કરી ત્યારે એક રજિસ્ટર મળ્યું, એમાં રાહુલ ગાંધીના, ભાજપનો એવો આક્ષેપ છે કે રાહુલ ગાંધીના મીડિયા કન્વીનરે બિન હિન્દુ જ્યારે પ્રવેશ કરે ત્યારે એની એન્ટ્રી કરતા હોય ને, એમાં એન્ટ્રી કરી છે, એમાં અહેમદ પટેલ અને રાહુલ ગાંધીનું નામ છે। આ મામલો આખો વિવાદ જગ્યો હતો। સામે પક્ષે સુરજેવાલા જે કોંગ્રેસના નેતા છે, એમણે સ્પષ્ટતા કરી છે કે રાહુલ જનોયધારી હિન્દુ છે, અને આ તમામ વિવાદ છે એ ઉઠ્યો છે। હવે સવાલ મહામંત્રમાં એટલા માટે ચર્ચા કરવાની છે કે ચૂંટણી આવી છે એટલે આ મુદ્દો આવ્યો છે સામે, કે પછી ખરેખર આ મુદ્દાને શું અત્યારે કેમ છંછેડવામાં આવ્યો છે? સાથે સાથે રાહુલ ગાંધી ખરેખર હિન્દુ છે અને ના હોય તો કહેવામાં શું વાંધો છે? પરંતુ કોંગ્રેસ સ્પષ્ટ કરે છે કે હિન્દુ છે। ત્યારે આ તમામ બાબતો ઉપર મહામંત્રમાં આપણે ચર્ચા કરીશું। આપણી સાથે પાંચ મહાનુભાવો જોડાયા છે। હેમંતભાઈ ભટ્ટ છે, નેતા ભાજપ, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, જ્યોતિનાથ મહારાજ ધર્મગુરુ છે, સુધીરભાઈ રાવલ કન્સલ્ટિંગ એડિટર છે, અને થોડી જ ક્ષણોમાં આપણી સાથે સંજયભાઈ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર પણ જોડાશે। હેમંતભાઈ, હું શરૂઆત આપનાથી કરીશ કે રાહુલ ગાંધી મામલે આજે જે રીતે ભાજપે મુદ્દો ઉઠાવ્યો છે કે બિન હિન્દુ છે, રજિસ્ટ્રીમાં એમણે નોટ કરી છે,
અને કોંગ્રેસ એવું માને છે કે હિન્દુ છે, સોમનાથના મંદિરે દર્શન કર્યા છે. આ મુદ્દો કેમ સામે આવ્યો છે? જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી રાહુલ ગાંધી જ્યારથી ગુજરાતની અચાનક એમને ઉભરી આવેલા પ્રેમના લીધે છેલ્લા 3 મહિનાથી જે વિઝિટ પર આવી રહ્યા છે અને 20 કરતાં વધુ મંદિરોની મુલાકાત લીધી છે, મંદિરોની મુલાકાત કોંગ્રેસના કોઈ પણ નેતા કે કાર્યકર લે એની સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો હોઈ જ ન શકે. આ આખાય વિવાદમાં તમને જો ખ્યાલ હોય તો ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ઇનિશિયેટિવ સાથે આમાં કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં નહોતી આવી. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને એવી સ્પષ્ટતા કરવી પડે કે રાહુલ ગાંધી હિન્દુ છે, જનોઈધારી હિન્દુ છે, અને જે એન્ટ્રી રજીસ્ટર્સ અને વિઝિટર બુક છે એ બે વચ્ચેનું કન્ફ્યુઝન પેદા કરવામાં આવે. ઈશુદાનભાઈ, તમે પણ જોયું હશે કે જે એન્ટ્રી રજીસ્ટર છે એમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલના નામ મનોજ ત્યાગી રાહુલ ગાંધીના મીડિયા કોઓર્ડિનેટર દ્વારા લખાયેલા છે, અને જે નામની વાત રણદીપ સુરજેવાલાજી કરી રહ્યા છે કે રાહુલ ગાંધીજી લખ્યું છે એ મનોજ ત્યાગીજીએ મીડિયા કોઓર્ડિનેટર ફોર રાહુલ ગાંધીજી એમ કરીને લખ્યું છે. જો એટલું જરા થોડી કોમન સેન્સ સાથે રણદીપ સુરજેવાલાજીએ જો પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હોત તો આનો કોઈ વાંધો નહોતો. ભારતીય જનતા પાર્ટીએ રણદીપ સુરજેવાલાજીએ આ સ્પષ્ટતા કરી પછી જ એની પ્રતિક્રિયા આપી છે, અને પ્રતિક્રિયા એ આપી છે કે રાહુલ ગાંધી કોઈ પણ ધર્મ પાળે એની સાથે ભારતીય જનતા પાર્ટીને વાંધો ન હોઈ શકે. પરંતુ રાહુલ ગાંધી સામે વાંધો ત્યારે ઉપસ્થિત થાય કે જ્યારે જયપુરમાં કોંગ્રેસનું અધિવેશન હોય, સોનિયા ગાંધીજી બેઠા હોય, મનમોહનસિંહજી બેઠા હોય, એમને જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના અધિવેશનમાં પસંદ કરવામાં આવ્યા હોય, અને સુશીલ કુમાર શિંદેજી તત્કાલીન ગૃહમંત્રી જ્યારે એમ કે હિન્દુ આતંકવાદ છે, અને જ્યારે હિન્દુ આતંકવાદની વાત કરીને દેશની એક આખી કોમ્યુનિટીને એ પ્રમાણે લિબલાઇઝ કરવામાં આવે ત્યારે વિરોધનો એક પણ સૂર ન ઉઠે. કેરાલામાં ગાય કાટા અને ગુજરાતમાં ગાય માતા તરીકેનો જ્યારે વ્યવહાર થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એનો વિરોધ કરવાનું 100% એ હક સાંપડે છે. સાથે સાથે રામ સેતુની વાત કરું, 2007માં આ જ યુપીએની સરકાર, આ જ કોંગ્રેસની સરકારે સુપ્રીમ કોર્ટમાં એવું એફિડેવિટ કરેલું છે કે રામ જેવું કોઈ અસ્તિત્વ નથી, રામ એ કાલ્પનિક છે. વાલ્મીકીજીનું રામાયણ, મહર્ષિ વાલ્મીકીજીનું રામાયણ, તુલસીદાસજીનું રામાયણ, દેશના કરોડો હિન્દુઓની આસ્થાનું રામાયણ, એને પણ જો રામ એ કાલ્પનિક છે એમ કહેવામાં આવતું હોય ત્યારે ખરેખર આપણે દેશના એક મોટા સમાજની લાગણી અને આસ્થાને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરી રહ્યા છે એમ લાગે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવો પડે છે. હિમાંશુભાઈ, રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે. જે પ્રમાણે આપણે જોતા આવ્યા છે કે માનનીય રાહુલ ગાંધીજી અહીંયા ગુજરાતમાં જયારે વિઝિટ કરી રહ્યા છે ત્યારે બીજેપીને સૌથી વધારે અત્યારે ટાર્ગેટિંગ વસ્તુ એ દેખાય છે કે રાહુલ ગાંધીને એક પણ એમને ભૂલ નથી પકડાતી, એટલે ગમે તે રીતના ફેબ્રિકેટેડ વસ્તુ કરવા માંગે. આપણે અગાઉ પણ જોયું કે ભરતસિંહ સોલંકીનું રાજીનામાનું પણ એક ફેબ્રિકેટેડ લેટર રજૂ કરવામાં આવેલો હતો, એવી રીતના આની અંદર પણ એન્ટ્રી જે ફેબ્રિકેટેડ કરવામાં આવી છે. જેમ આપણે જાણીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં કોણ કોણ ટ્રસ્ટીઓ છે, એટલે કઈ કઈ રીતના એમણે આ રીતના ડેટા ઉભો કરેલો હોય એ દેખાઈ આવે છે કે પાછળથી નામ ઉમેરવામાં આવ્યું. રણદીપ સુરજેવાલે શું કીધું કે આમાં પાછળથી નામ ઉમેરવામાં આવેલું છે, અને જે પ્રમાણે હાઇપ કરવામાં આવ્યું એ એક્સપોઝ થઈ ગયા, એટલે અત્યારે બેકફૂટમાં વાત કરી રહ્યા છે. બાકી અત્યારે હાઇપ કરવાનું કામ એમને જ કરેલું છે ત્યાંથી, કે આ હિન્દુત્વનું મુદ્દો જે અત્યારે એમને નોન હિન્દુમાં પેલામાં કેટેગરીમાં એમને નામ લખેલું છે. બાકી અગાઉ જોઈએ તો આપણે એમને જયારે રાજીવ ગાંધી મરી ગયા ત્યારે એમની જે શાસ્ત્રોક્ત વિધિ જે પણ કરવામાં આવેલી હિન્દુ ધર્મ પ્રમાણે જ કરવામાં આવેલી હતી, એટલે કોઈ હજી અત્યારે આપણે એમના સુબ્રમણ્યમ સ્વામીનું સ્ટેટમેન્ટ જોયું કે કેથોલિક છે અને એવી રીતના વાતો કરે છે, તો એ હજુ પણ માનવા તૈયાર નથી. એટલે એક જાતનું જે હિન્દુ ધર્મનું અને મુસ્લિમ ધર્મનું વૈમનસ્ય ઉભું કરવાની અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કેમકે જે અત્યારે આપણે ગુજરાતના ઇલેક્શનમાં દરેક વખતે જોઈએ જયારે બીજેપી બેકફૂટ ઉપર આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમનો સહારો લે છે. કોંગ્રેસ ક્યારેય હિન્દુ મુસ્લિમની વાતો નથી કરતી. આપણે એક હમણાં જ જોયું હોય કે જાપાનના વડાપ્રધાન જે અહીંયા અમદાવાદમાં આવેલા હતા ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ઓબેજી સીધી સૈયદ મંદિરમાં ગયેલા, સીધી સૈયદ જાળીને જોવા ગયેલા હતા, પણ બાજુમાં ભદ્રકાળી મંદિર આવેલું છે ત્યાં નતા ગયા. કોંગ્રેસે ક્યારે આવો વિરોધ નથી કર્યો કે તમે શા માટે ત્યાં નથી ગયા, તેને અહીંયા ગયા છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે કોંગ્રેસ છે એ મુદ્દા ઉપર લડે છે એવું તમે કહેવા? અને કોંગ્રેસ મુદ્દા આધારિત લડે છે, પણ જયારે વસ્તુ જયારે બીજેપીને આવે છે ત્યારે બીજેપી એને જે હિન્દુ મુસ્લિમને કઈ રીતના કરી શકાય એ જોવે છે. જેમ ભાઈએ ગાય માટેની વાત કરી તો મેઘાલયમાં ગાય માટેનું સ્ટેન્ડ બીજેપીનું જુદું છે અને બીજા બધા રાજ્યોમાં જુદું, ઉત્તર પ્રદેશમાં જુદું આવે છે. દરેક જગ્યાએ
એમના સ્ટેન્ડ જુદા જુદા આવે છે, એમને ખાલી વય મનુષ્ય ઉભું કરવું છે, ડિવાઈડ એન્ડ રૂલ કરવું છે, દેશને જુદા જુદા જાતિવાદમાં ડિવાઈડ. તમે એવું માની રહ્યા છો, તમે એવું માની રહ્યા છો, એમાં તો હું આપણી પાસે આવીશ, પણ બીજા મહેમાનોને હું લેવા માંગીશ. જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે છે. જ્યોતિનાથ મહારાજ, વીટીવીના દર્શકો થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ભાજપ કંઈક અલગ કે છે, કોંગ્રેસ કંઈક અલગ કે છે, પણ ખરેખર શું આવવું જોઈએ? તમે માનો છો કે આ વિવાદને લાયક છે? આ વસ્તુ ઈસુદાન ક્યાંય વિવાદને લાયક નથી. ધર્મ એ કોઈના બાપની જાગીર નથી, કોઈ પણ પક્ષની જાગીર નથી. સૌથી પહેલો ધર્મ રાષ્ટ્ર ધર્મ છે, પછી ધર્મ આવે છે. તે તમે કયો ધર્મ પાળો છો એ એક વાળા પછીની વાત છે. અને આ એક પ્રણાલી ચાલી ગઈ છે કે ભાઈ આ પક્ષ દ્વારા એટલે આ જ ધર્મને આધીન ને, બીજા પક્ષ દ્વારા એટલે નહીં આધીન ને. આ ખોટી વાતો છે. આ ધર્મને બંધિત કરીને ખરેખર સંકુચિતતા ઉભી કરે છે, અને આ સંકુચિતતાને લીધે જ્ઞાતિઓના વટાળ પ્રવૃત્તિઓ જે વધી ને તે આવા ખ્યાલોમાં લીધે જ વધી છે. અને તમે ખરેખર બહોળો ધર્મ છે, હિન્દુ ધર્મ હિન્દુ પ્રણાલીની વાતો છે, અને પ્રણાલીમાં દરેકે દરેક વ્યક્તિ આની અંદર વેલકમ છે કે આવકાર્ય છે. ત્યારે આટલો મોટો બહોળો પરિવાર અને તેની અંદર એક સંસ્કૃતિની વાત છે, સિંધુ નદીને પાઘરેલી સંસ્કૃતિની વાત છે, ત્યારે આવી નાની નાની વાતો કરી ને વાતને ખોટી રીતે દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સુધાર, બિલકુલ બિલકુલ, તમે કદાચ મુદ્દા ઉપર કીધી કે ધર્મ છે એ આમાં રાજનીતિ બનાવવી જોઈએ. સુધીરભાઈ, એક વસ્તુ છે કે આનાથી ખરેખર ગુજરાતની જનતા ઉપર કઈ અસર થાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ મારે સમજવી છે કે એક તો એ નક્કી થઈ ગયું રાહુલ ગાંધી હિન્દુ છે. મને એમ લાગે છે ગુજરાતમાં હવે પ્રજા શાણી છે, ને એક નાનો બાળક જેને કોમન સેન્સ હશે ને એ પણ આને ટોટલ નોન ઇસ્યુ ગણશે. બિલકુલ, કારણ કે આ વિવાદને લાયક જ નથી. જે રીતે આપણે કીધું ને, બહુ સારી વાત, કે વિવાદને લાયક જ નથી. બીજું એક મહત્વની વાત એ છે કે જ્યારે ઘટના ઘટી એની ગણતરીની મિનિટોમાં રાષ્ટ્રીય ચેનલોમાં છવાઈ જાય એ પોતે જ એક વસ્તુ આખી કોન્સ્પિરસીનો વિષય લાગે છે, સમજ્યા. બીજું, જે આ કરી રહ્યું હોય એ લોકો ધર્મને સંકુચિતતામાં વાડામાં પૂરવા મથી રહ્યા છે, એ બી આમની વાત સાથે હું સંમત છું. અને રણદીપ સુરજેવાલાની આખી પ્રેસના જેટલા વાક્યો મેં સાંભળ્યા, મને એમ લાગે છે ને એક એક શબ્દો બહુ ગંભીરતાપૂર્વક લેવા જોઈએ, ખૂબ સાચા અને મહત્વપૂર્ણ હતા. આપણી દિશાની અંદર તમે જયારે હમણાં એમ કીધું કે આ વસ્તુ ગુજરાતનો લોકો કેટલું સિરિયસ લે, મને એમ લાગે છે આ ત્રીજો ચોથો નિષ્ફળ પ્રયત્ન છે. કેટલીક વખત શું છે, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે વાઘ લોહી ચાખી જાય. એક વખત મુસલમાનનો ફતવો હતો ને એક બાજુ એક તરફી મતદાન થઈ ગયું એક ચૂંટણીમાં, બીજી ચૂંટણીમાં મતો મોતના સોદાગરમાં થઈ ગયું. એટલે અત્યારે ભારતીય જનતા પક્ષને કોંગ્રેસની રણનીતિમાં જોઈએ તો મુદ્દાની શોધમાં બે પક્ષ હોય. તો આ એક હમણાં જયારે એક કાર્ટૂન આવ્યું કે ટ્રમ્પની બદલે એમણે ચાયવાલાને કરીને, હવે એવા કેટલાય વોટ્સએપ ફરે છે કે જે હલકી ભાષામાં હોય, પણ આ એક જ કાર્ટૂનને છેક નેશનલ ચેનલોની અંદરથી માની બધું વિવાદ બનાવવા માંડ્યો કે સહાનુભૂતિ બની જાય. એક મુદ્દો ઇસ્યુ ઉભો કરવાનો છે, એવો જ આ પણ એક નિષ્ફળ પ્રયત્ન છે. મારી દ્રષ્ટિએ આખા ગુજરાતની અંદર આ એક વિવાદની ઉપર કોઈ, હું નથી માનતો કે સામાન્ય બુદ્ધિ ધરાવનાર કોઈ પણ આની આ વસ્તુની ગંભીરતાથી લેશે. ઓકે, સંજયભાઈ પણ આપણી સાથે જે વરિષ્ઠ પત્રકાર સંજયભાઈ, જે રીતે આખી ઘટના ઘટી રહી છે, રાહુલ ગાંધી ની જે રીતે વાત આવી રહી છે, હિન્દુ છે, કેથલિક છે, ફિરોઝ ગાંધીથી ઇતિહાસ તપાસીએ તો પણ એક પ્રકારની તમામને, અને ત્યારબાદ ગુજરાતની ચૂંટણીમાં મંદિરોની વિઝિટ, શું લાગે છે કોંગ્રેસે પણ આ વખતે એવી રણનીતિ કરી છે કે એ પોતે ગુજરાતની ચૂંટણી લઈને થોડા એગ્રેસિવ મૂડ ઉપર આવ્યા હોય? મારું બહુ સ્પષ્ટપણે એવું માનવું છે સુદનભાઈ કે સૌથી પહેલા તો કોઈ પણ મનુષ્ય પોતાની જ્ઞાતિ અથવા ધર્મ ન છુપાવવો જોઈએ. રાહુલ ગાંધીએ અમેઠીમાં જયારે ફોર્મ ભર્યું ત્યારે ડોક્યુમેન્ટેડ એવિડન્સીસ એવું કહે છે કે એમણે એમનો ધર્મ હિન્દુ લખ્યો છે. તો પછી, અને એમના સેક્રેટરી કે એમનો મીડિયા સ્ટાફને બિલકુલ ખબર હોવી જ જોઈએ કે એમનો ધર્મ કયો છે. તો પછી સોમનાથના મંદિરમાં આવીને બિન હિન્દુ લખવાનું કારણ શું? મારો મૂળ પ્રશ્ન, આ વિવાદ થવો જોઈએ કે ન થવો જોઈએ એ સેકન્ડરી પ્રશ્ન છે. આપણે એના રૂટમાં જઈને ચકાસીએ ને તો ડબલ સ્ટાન્ડર્ડ ન હોવું જોઈએ. જયારે તમે રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય ત્યારે પણ, અને સરપંચ હોય ત્યારે, તમે કોઈ પણ સોસાયટીને કે સોસાયટીના કોઈ પણ વર્ગને જયારે લીડ કરતા હોય ત્યારે તમારું સ્ટાન્ડર્ડ અને સ્ટેન્ડ બહુ જ ક્લિયર હોવું જોઈએ. બીજું, રાહુલભાઈને 47મે વર્ષે અચાનક મંદિરોમાં જવાનું કેમ સૂજ્યું છે એ પ્રશ્ન
અને એનો જવાબ શોધવાનો ઘણા વખતથી હું પ્રયત્ન કરું છું. આઈ એમ સ્ટીલ કન્ફ્યુઝ કે પાકે ઘડે કાંઠલા ના ચડેવી, આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ કહેવત છે, એ કાંઠલા ચડાવવાનો પ્રયત્ન એ વોટ મેળવવાની રાજનીતિ છે એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એમાં ગુજરાતની કે હિન્દુસ્તાનની કોઈ પણ પ્રજાને કન્ફ્યુઝ ન કરી શકાય એટલું સ્પષ્ટ છે કે હિઝ એટેમ્પ્ટ ટુ ગો ટુ ધ ટેમ્પલ્સ ઇઝ એબ્સોલ્યુટલી ટુ કલેક્ટ ધ વોટ્સ. લાગે છે કે સંજયભાઈ, લેટ મી કમ્પ્લીટ. હિમાંશુભાઈ, સંજયભાઈ, એવું લાગે છે કે આમ ભાજપ હિન્દુત્વવાદ ઉપર થોડું આગળ હતું ગુજરાતમાં, અને રાહુલ ગાંધી એ જે મંદિરો, એટલે ભાજપને એવું લાગ્યું કે અમારો મુદ્દો જોટવાઈ જશે, એવો એવો ડર ખરો? જો પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને જોઈએ ને, એક સામાન્ય મનુષ્ય તરીકે પણ હું વાત કરું તો કે કોઈ પણ ધર્મસ્થાન એ આસ્થાનું પ્રતીક છે. 47મે વર્ષે અચાનક આસ્થાઓ પ્રગટે એ કયા પ્રકારની સાયકોલોજી હોઈ શકે? એ સાયકોલોજી ડેફિનેટલી ના હોઈ શકે. રાતોરાત ઉપજેલી શ્રદ્ધા નથી, આ બહુ સ્ટ્રેટેજિકલી પ્લેન્ડ મૂવ છે રાહુલ ગાંધી અને એમની ટીમ દ્વારા ગુજરાતના મેક્સિમમ વોટ્સ કવર કરવાની, વોટ શેર વધારવાની. આ રાજનીતિનો એક ભાગ છે. એક બાજુ જ્યારે કોંગ્રેસ, વેન દે આર સેઇંગ કે અમે સેક્યુલર પાર્ટી છીએ, સેક્યુલર પાર્ટી હોય તો ધર્મના આધાર પર ધર્મનું માગણીઓ લઈને માગવા ન જવું જોઈએ એવું હું બહુ દ્રઢતાપૂર્વક માનું છું. હિમાંશુભાઈ, લેટ મી કમ્પ્લીટ. હું પોલિટિકલ મિત્રોને એવી રિક્વેસ્ટ કરીશ કે મારી વાત એકવાર પૂરી કરી લેવા દો. તમને જો શ્રદ્ધા હોય, તમને જો આસ્થા હોય, તો તમારે તમારા આસ્થાના પ્રતીક સમા સ્થાનોમાં બહુ રેગ્યુલરલી જવું જોઈએ. એ જવાને બદલે અચાનકથી આવી જવું એ બહુ રાજકીય હેતુસર જ આવવામાં આવ્યું છે એવી બહુ જ સ્પષ્ટ વાત છે, અને એ કોંગ્રેસની સ્ટ્રેટેજીનો ભાગ છે, એને ન છુપાવી શકાય. ઓકે ઓકે ઓકે. હિંમતભાઈ, આખી ચર્ચામાં જે થોડા જે તારણો નીકળ્યા એનો હું જવાબ આપી દઉં. હિમાંશુભાઈએ ચર્ચામાં કહ્યું કે નરેન્દ્રભાઈ આ વખતે આવ્યા ત્યારે ભદ્રકાળી મંદિરના મુલાકાતે કેમ ન ગયા. મારે એમને એ વાતની યાદ અપાવી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારે 2002 થી લઈને 2014 સુધી બેસતા વર્ષના દિવસે સૌથી પ્રથમ જો કોઈ મંદિરની મુલાકાત લીધી હોય, એમણે એવું કીધું કે મુદ્દો અમે ઉઠાવ્યો નથી મંદિરે. અને નરેન્દ્રભાઈની રાજનીતિ સૌના સાથ સૌના વિકાસની રહી છે. એમાં જયારે સીદી સૈયદની જાળીની મુલાકાત લેતા હોય ત્યારે આપણે એ વાતનો આનંદ થવો જોઈએ કે દેશના પ્રધાનમંત્રીના મતે, એ ચાહે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક હોય કે મુસ્લિમ ધર્મની આસ્થાનું પ્રતીક હોય, તેમને માટે બે પ્રતીકો સમાન છે. એટલે એ બાબતનો ત્યાં છેદ ઉડી જાય છે. બીજી વસ્તુ, મને શ્રી સુધીરભાઈએ એમ કહ્યું કે કોઈ વોટ્સઅપ ને સોશિયલ મીડિયા પર બધા જ મેસેજો ફરે છે એટલે બધાને ગંભીરતાથી ન લેવા જોઈએ. હું એ બાબત સાથે ડિફર થાઉં છું. યુથ કોંગ્રેસનું ઓફિશિયલ હેન્ડલ જો આ દેશના પ્રધાનમંત્રીને એમ કહેતું હોય કે તું ચાય બેચ, એ પ્રમાણેનું જયારે કાર્ટૂન આવતું હોય, તે દેશના 125 કરોડ દેશવાસીઓની મતે આપણને એ બાબતનો વિરોધ કરવો જોઈએ. આપણે એ બાબતનું અપમાન લાગવું જોઈએ કે જયારે દેશના પ્રધાનમંત્રી માટે કોઈ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર, જ્યાં એક જવાબદાર રાજકીય પાર્ટી છે, એ જયારે એમ કે ચાય બેચ, ત્યારે એનો ચોક્કસપણે વિરોધ થવો જોઈએ. અને એટલા માટે યુથ કોંગ્રેસને એ કાર્ટૂન હટાવવું પડ્યું છે. એટલે બધા જ સોશિયલ મીડિયાના મેસેજને યુથ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આવેલા મેસેજ સાથે સરખાવી ન શકાય. ત્રીજી વસ્તુ, આ એ જ રાહુલ ગાંધી છે જેમણે 2010માં મનમોહન સિંહજીએ જ્યારે હિલરી ક્લિન્ટન માટે ભોજન સમારંભ દિલ્હીમાં યોજ્યો હતો ત્યારે અમેરિકાના રાજદૂત ટિમોથી રોમર સાથે વાત કરતા એમ કહ્યું હતું કે હિન્દુ રેડિકલાઇઝેશન ઇઝ મોર ડેન્જરસ દેન લશ્કરે તૈયબા. તમે લશ્કરે તૈયબાની સાથે હિન્દુ આતંકવાદ, હિન્દુ ઉગ્રવાદને સરખાવો અને હિન્દુ ઉગ્રવાદને લશ્કરે તૈયબા કરતા પણ વધારે ગંભીર માનો, ત્યારે તમારી માનસિકતા કઈ બાજુ કામ કરે છે એને દેશની 125 કરોડની જનતા ચોક્કસ જાણે. હિમાંશુભાઈ, પહેલા તો સંજયભાઈની વાતનો ખુલાસો કરી દઉં કે સંજયભાઈ અત્યારે કહે છે કે એકદમ 47 વર્ષે શા માટે જે હિન્દુ મંદિરોમાં જવા માંડ્યા, તમને એમને એક ફ્લેશબેકમાં જતા આવે જ્યારે કેદારનાથ મંદિર ઉપર જ્યારે કુદરતી આપત્તિ આવેલી હતી, જ્યારે એનું કેદારનાથનું મંદિર રીઓપન થયું દર્શન માટે, ત્યારે રાહુલ ગાંધી ગયેલા હતા એ વખતે. કોઈ ટાઈમ નહીં, પણ હું તમને એમ કહું છું કે ગયેલ એમ નહીં, તમે એ તમે મીડિયામાં એ વખતે સંજયભાઈ ઇલેક્શન નતું, એ વખતે ઇલેક્શન નતું, સંજયભાઈ ઇલેક્શન નતું, ઇલેક્શન વખતે કરવામાં આવે છે ધર્મસ્થાનોની મુલાકાત. એમને
તમે ધર્મ ધાર્મિક સ્થાનોની મુલાકાતોને કેમ પ્રોપેગેટ કરવામાં આવે છે? એ જ કહું છું સંજયભાઈ, બોલવા દઈએ સંજયભાઈ તમને. હું એ જ કહું છું, રાહુલ ગાંધી મંદિરે દર્શન કરવા ગયા, એમણે કીધું કે હું શિવ ભક્ત છું, એમને ક્યારે મંદિર નામે મતો નથી માંગ્યા. જયારે વડાપ્રધાન શ્રી 2014 મને મુજે ગંગા મૈયાને બોલાયા હે, મુજે કાશી બાબાને બોલાયા હે, એવી રીતના કઈ વોટ માંગેલા છે. રાહુલ ગાંધીએ કોઈ પણ જગ્યાએ તમે સભામાં સાંભળો, એમણે ક્યારે હિન્દુત્વના નામે કે એવી રીતના ભગવાનના નામે વોટ નથી માંગે. દર્શન કરવા ગયા ત્યાં ગયા છે અને એ જાય છે, એ જાય છે. એને એમને મેં તમને એટલે તમને ખુલાસો કર્યો કે ઇલેક્શનને એક કેદારનાથનો પ્રચાર કરવામાં આવે છે. મારા ભાઈ, મારો પ્રશ્ન એ છે, કેદારનાથના દર્શને ગયેલા ત્યારે ક્યાં ઇલેક્શન હતું? તમે હજુ પણ ત્યારે પ્રોપેગેટ નહોતું કરવામાં આવ્યું, ત્યારે પ્રોપેગેટ નહોતું કરવામાં આવ્યું. ત્યારે પ્રોપેગેટ હું તમારી વાત કહું કે ધર્મ તો છે ને પહેલી વસ્તુ બિલકુલ આછકલાઈનો વિષય જ નથી. સાચો ધર્મ તો એ છે કે કઈ બતાડવાનો નથી. આપણે ત્યાં રાજકારણમાં એટલું વરવું ધર્મનું પ્રસાદન છે કે ધર્મમાં હું ધાર્મિક છું બતાડવાની જે હોડ લાગી છે ને એ અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા છે. એટલે જયારે ધર્મ બતાડવાની વાતની વાત જયારે એની પેલી વકીલાતો થાય છે, મને એમ લાગે છે બહુ દયાજનક પાત્રો છે. હું એ જ કહેવા માંગુ છું, મારો મુદ્દો એ છે કે ધર્મ તમે ઇલેક્શન વખતે શું કામ દેખાડો છો? હું જે રાહુલ ગાંધી અમને જે આશીર્વાદ લેવા માટે ગયા, નહીં પહેલા ધર્મની અંદર એક સમજો કે પોતાની જાતને ટોટલી એમણે ચાલુ કર્યું કીધું કે દયા એ બિલકુલ હિન્દુ ધર્મ આછક લઈ વાળો હોવો જ ન તમે બોલો 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 જરૂર હતી. જે માણસ ધાર્મિક છે, જે માણસ ધાર્મિક છે એને એવું એસ્ટાબ્લિશ કરવાની જરૂર નથી, દુનિયાના કરોડો માણસને બતાડવાની જરૂર નથી કે હું ધાર્મિક છું. કોઈ પણ હોય, કોઈ પણ હોય, હેમંતભાઈ હું તમારી સંમત છું, કોઈ પણ હોય, ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ. આંગળી ઊંચી કરીને બોલો તો જેથી કરીને દર્શકો કન્ફ્યુઝ ન થાય. મારા દર્શકોની બહુ ચિંતા છે, કારણ કે વી ટીવી ના દર્શકો જે બહુ મોંઘેરા દર્શકો છે, કિંમતી સમય ફાળવી રહ્યા છે. એક સંજયભાઈ નો જવાબ આપ્યો, હવે પેલા હિમંતભાઈ ના પણ જવાબ આપી દઉં, કેમ કે 30 સેકન્ડ પછી મારે બ્રેક લેવી છે, પછી હું જ્યોતિનાથ મારા પાસે વાત થઈ કે જે પ્રમાણે રાહુલ ગાંધી દર્શન આશીર્વાદ લેવા જાય, એમને ક્યારે એનો વોટ માટે કે એના માટે ઉલ્લેખ એમના એક પણ ભાષણમાં નથી કર્યો. જે પ્રમાણે હિન્દુ આતંકવાદની વાત કરી રહ્યા છો, તો હિન્દુ આતંકવાદ જે થયેલો છે અને એમાં પ્રૂવ થયેલું છે આરએસએસના બધાના હાથ, એમાં કોઈ બીજું નવાઈ નથી. એમાં આટલું મોટું ખોટું લગાડવાની જરૂર, જે આતંકવાદ દરેક ધર્મમાં હોય, દરેક આતંકવાદી નહોતો, એક મિનિટ, જે પ્રમાણે કોઈ પણ ધર્મનો માણસ, કોઈ પણ ધર્મનો માણસ વાદીનો કોઈ ધર્મ નથી હોતો, આતંકવાદ એ પ્રમાણે ધર્મ કનેક્ટ કરવામાં હિન્દુ ધર્મ જોડે કનેક્ટેડ કરવામાં આવે છે. આતંકવાદ નો કોઈ ધર્મ ના હોય, આતંકવાદ નો કોઈ ધર્મ ના હોય. વડીલ મિત્ર મારા, તમે એવું બોલ્યા કે હિન્દુ આતંકવાદ સાચો છે, એટલે તમે એમ કહેવા માંગો છો કે મુસ્લિમ આતંકવાદ પણ સાચો? આતંકવાદ ને કોઈ ધર્મ નથી હોતો, તમે એવું બોલ્યા કે હિન્દુ આતંકવાદ સાચો છે, ખોટું છે. હિન્દુ આતંકવાદ સાચો છે એવો શબ્દ પ્રયોગ તમે કર્યો. You have to feel sorry. કોઈ ધર્મ એમાં આતંકવાદ ના હોય શકે, આતંકવાદ નો કોઈ ધર્મ એવું બોલે, તમે એવું બોલે કે હિન્દુ આતંકવાદ સાચો છે, એ પ્રૂવ થયેલું છે. કોઈ પણ ધર્મ નો, કોઈ પણ ધર્મ નો માણસ આતંકવાદી ના હોય શકે. આ વસ્તુ દિસ રિફ્લેક્ટ એ વસ્તુ છે. હાઉ ડેર યુ? નહીં નહીં, જે પ્રમાણે હાઉ ડેર યુ, હાઉ ડેર યુ? નહીં હિમાંશુભાઈ, હિમાંશુભાઈ તમે છે ને, તમે હિમાંશુભાઈ તમે એવું ના કહેજો કે હિન્દુ આતંકવાદ છે, તમે એવું કહી શકો કે આતંકવાદ નો કોઈ ધર્મ નથી. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું હિમાંશુભાઈ. હિમાંશુભાઈ આઈ એબ્સોલ્યુટલી, મને એવું લાગે છે કે કોંગ્રેસ ને તમારે એક સ્ટેન્ડ લેવું જોઈએ કે હિન્દુ આતંકવાદ નથી, પણ આતંકવાદ એવું બોલ્યા હિમાંશુભાઈ. ઇટ ઇઝ ઓન રેકોર્ડ, ઇટ ઇઝ ઓન એવિડન્સ. હિન્દુ આતંકવાદ શબ્દ ખોટે કે એવો મુસ્લિમ આતંકવાદ ખોટો છે? કોઈ પણ ધર્મ નો આતંકવાદ એ છે. તમારા વૈદિકજી આરએસએસ ના ત્યાં ઓફિસ સહિત મળતા આવે છે, એને તમે નથી દેખાતું જે મોટા ત્રાસવાદી છે? એક મિનિટ, એક મિનિટ, એવું કહ્યું કે હિન્દુ
આતંકવાદ છે, હિન્દુ આતંકવાદ છે, હિન્દુ આતંકવાદ કોઈ ધર્મ નો કોઈ ધર્મ નહીં. મુદ્દો એ છે, મુદ્દો એ છે, હું એ કહેવા માંગુ છું કે હિન્દુ આતંકવાદ નહીં, હિન્દુ આતંકવાદ આતંકવાદ ને કોઈ ધર્મ નથી, એ શબ્દ સાચો છે, પણ હિન્દુ આતંકવાદ નથી. કોમ નો આતંકવાદી હોય ને તો એને ધર્મ સાથે, જો વારે વારે રાહુલ ગાંધી આરએસએસ ઉપર હુમલા કરે છે એ યોગ્ય નથી. એબ્સોલ્યુટલી હું એટલા માટે મારે સ્ટેન્ડ એવું બોલ્યા, એટલા માટે લેવું પડે છે હિમાંશુભાઈ. તમે એવું બોલ્યા કે હિન્દુ આતંકવાદ છે એ પર્ટિક્યુલર લાઈન સામે હું તમને અટકાવું છું હિમાંશુભાઈ. નો ધેટ્સ નોટ ફેર. લેટ અસ રિવાઇન્ડ એન્ડ સી. આપણે રિવાઇન્ડ કરીને જોવા માટે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ વિચ ઇઝ ધેર ઓન ધ રેકોર્ડ. ડોક્યુમેન્ટરી ખુલાસો. યશુદાનભાઈ આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ રીપ્લે ધીસ હિયર. ભાઈ આવું ના બોલાય. તમે શું બોલ્યા છો પછી લેટ અસ ડિસ્કસ ઓન ધીસ. તમે કોઈ પણ ધર્મ ને કોઈ પણ ધર્મ ને કેવા માંગે છે બ્રેક પર જવું છે એટલે જ્યોતિ હિન્દુ આતંકવાદ એનો હું વિરોધી છું. અને બીજી વાત, ધર્મ ની જે વાત કરતા હતા તે પ્રણાલી ની બહાર જઈને તમે વાતો કરો છો. અને મૂળભૂત વાત એવી છે, આજે જગત ની અંદર કોઈ પણ ધર્મ ની વાત કરતા હોય તો ધર્મ ની વાત કરો. ડાયવર્ઝન નથી, યુ આર ઇન ટુ ધ બિઝનેસ ઓફ ડાયવર્સિફાઇંગ ધ પોલિટિશિયન ની જેવી વાતો કરી રહ્યા છો. પહેલા ધર્મ ની પરિભાષા સમજો બંને જણા. હું તમને કહું, પોલિટિશિયન ઇઝ નોટ બેટર, રાજનેતાઓ ખરાબ હોતા જ નથી, હું એવું માનતો નથી. બિલકુલ, આઈ ડોન્ટ સે ધેટ પોલિટિક્સ ઇઝ બેડ. પણ રાજનીતિ કરવા વાળા ખરાબ હોય છે ને. સંઘ ને જયારે એક ત્રાજવે તોલવાનું કામ કરે. એક સમય થયો છે વિરામ નો દર્શક મિત્રો, આ મુદ્દા ઉપર ફરીથી આવશું. હેમંતભાઈ આવીશું, બિલકુલ આવીશું, તમામ બાબતો પર, ધર્મ પર વિવાદ કેમ આ મામલે પણ આવીશું. નાનકડા વિરામ બાદ તમામ મહાનુભાવો જોડાયા છે. વધુ એક મહાનુભાવ રાજુ ધ્રુવ પણ રાજકોટ થી જોડાયા છે, ભાજપના નેતા છે. તમામ મહાનુભાવો સાથે હું રાજુભાઈને પેલા લેવા માંગીશ કે રાજુભાઈ, જે રીતે આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોમનાથ તમે આ બધાની ઘટનાઓની સાક્ષી રહ્યા છો, શું લાગે છે આ સમગ્ર વિવાદ મામલામાં ખરેખર ભાજપે ઉપજાવી કાઢેલો વિવાદ છે કે ખરેખર છે? રાજુભાઈ સાંભળી શકતા હો તો હવે મોબાઈલ મૂકી દો અને વાત ઉપર આવી જાઓ. રાજુભાઈ ઓકે, હેમંતભાઈ મને લાગે છે સંપર્ક હજી રાજુભાઈ નો થઈ નથી શક્યો. આખી ચર્ચા જયારે ચાલી રહી હતી ત્યારે મારે એક અગત્યની બાબત પ્રત્યે ધ્યાન દોર્યું છે. આપણે એ નહેરુ ગાંધી પરિવારની વાત કરી રહ્યા છે કે જેમાં જયારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને પછી જયારે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનો હતો ત્યારે દેશના રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદને આમંત્રવામાં આવ્યા હતા. હું તમારી સામે એ આર્ટિકલ રજૂ કરું છું કે જે જવાહરલાલ નહેરુએ બાબુ રાજેન્દ્ર પ્રસાદને લખેલો લેટર છે, જેમાં એમણે એવું કહ્યું છે કે તમે સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જાઓ તો સારું, મને એ પોતાને નહીં ગમે. આ એ નહેરુ ગાંધી પરિવારની માનસિકતા છે કે જેને સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિ જાય એનો પણ વાંધો છે. રાહુલ ગાંધી જ્યારે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે ભ્રમ ઉત્પન્ન કરે છે. એમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત હોય, કોલંબિયા યુનિવર્સિટીમાંથી જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની વાત કરે છે, એના એલમની એસોસિએશનમાં જેટલા નામ છે એ બધા એલમની એસોસિએશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી નામના કોઈ એક વિદ્યાર્થી તમારી સાથે હતા, આજ સુધીમાં કોઈએ પણ નથી એમ કહ્યું કે રાહુલ ગાંધી અમારી સાથે સ્ટુડન્ટ હતા. બીજું, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જાય તો વિદેશ પ્રવાસ અંગે પણ ભ્રમ. તમે કહો છો કે ભ્રમ ફેલાવે છે. ઓકે, રાહુલ ગાંધી ઇલેક્શન કમિશનમાં, ખાસ કરીને હેમંત કમિશનમાં એવું ભરે કે તે હિન્દુ છે, અહીંયા સોમનાથ મંદિરના એન્ટ્રી રજિસ્ટરમાં કે કે બેન હિન્દુ છે, એટલે એમાં ભ્રમ. બધી જ બાબતોમાં ભ્રમ. સુભાન જવાબ આપવા દે. બીજેપી 22 વર્ષથી અહીંયા ભ્રમ ફેલાવતી હતી અને લોકોને ગુમરાહ કરતી હતી વિકાસના નામે, ધર્મના નામે. એ અત્યારે હવે એક્સપોઝ થઈ ગયું છે એટલે હવે એમને બધું ભ્રમ જ દેખાવા માંડ્યું છે. મુદ્દા નથી મળતા એવું તમે એટલે એક્ઝેક્ટલી એટલે જે મુદ્દા નથી મળતા તો તમે પણ મુદ્દા લઈને આવો ને. જે પણ કોંગ્રેસે તો એ જ વસ્તુ કીધું કે એમનો ભ્રષ્ટાચાર છે શિક્ષણમાં, અત્યારે પાછળ વસ્તુ વાત કરી રહી છે. અત્યારે શિક્ષણમાં જે પ્રમાણે
પ્રમાણે ભ્રષ્ટાચાર આદર્યો છે, જે પ્રમાણે બેરોજગારીનો ઇસ્યુ છે, જે પ્રમાણે અત્યારે આપણે પીવાનું પાણી નથી મળતું ગામડે ગામડે એનો ઇસ્યુ છે, એ બધા મુદ્દા કોંગ્રેસે રજૂઆત કર્યા છે. અને જે પ્રમાણેની વાતો વિકાસની થઈ રહી છે, ગુજરાત આજે એકથી સેક્ટોરિયલ જે કોઈ પણ સેક્ટર્સમાં લઈ લો એકથી પાંચના કેટેગરીમાં નથી આવતું, એટલે એ વસ્તુની અત્યારે બીજેપી કોઈ પણ જવાબ આપી શકે નથી. ખોટા ખોટા આંકડા આપે છે. જીએસડીપી જે આપણે વિકાસનો માપદંડ કહેવાય એ અત્યારે 6.7% આવી ગયો, જે કોંગ્રેસના રાજમાં 17 અને 20-20% રહેતો હતો. એટલે દરેકે દરેક સેક્ટર્સમાં ડાઉન ગયેલું છે ગુજરાત. એટલે એમની જોડે કોઈ આંકડા નથી, ભ્રામિત આંકડાઓથી ભ્રામિત સ્લોગનોથી એ પ્રજાને ભોરમાઈ રહી છે 22 વર્ષથી. એ અત્યારે એક્સપોઝ થઈ ગઈ છે. એ તમને કહું છું ને, અત્યારે જીએસટી ડાઉન આવી ગયો છે. તમે પણ હિમાંશુભાઈ તમે પણ આંકડા લઈને આવો ને, હિન્દુ બિન હિન્દુમાં શું કામ ફસાઈ આવો છો? કોણે કોંગ્રેસે ક્યાં રેસ કર્યો છે? કોંગ્રેસે ક્યારે હિન્દુત્વને કરીને તમે આ પણ વસ્તુ એક દર્શન કરવા ગયેલા? ક્યારે વોટ માંગ્યો નથી એના નામે કે મને શિવ બાબા ને બોલાયા છે? કારણ કે આ વખતે ચડાવ્યું છે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસે હિન્દુત્વની વાત એ વિચાર સંપૂર્ણ ભાજપા નથી કરી જ નથી, એના માટે વોટ બેંક માંગ્યો નથી કર્યું. એ દર્શન કરવા ગયા ને આશીર્વાદ કમાયા. રાજુભાઈ ધ્રુવ જોડાયા છે, ભાજપના નેતા છે. રાજુભાઈ, હમણાં તમને ફોન જયારે મેં વાત કરી ત્યારે તમે બબે ફોન ઉપર હતા, એટલે કદાચ વિજયભાઈ જીતાડવાની જવાબદારી તમારા ઉપર છે, એટલે સ્વાભાવિક છે કે અત્યારે બહુ ભીડભાડમાં હશો તમે. પણ મારો સવાલ એ છે કે રાહુલ ગાંધી ખરેખર આક્ષેપ એવો છે કે ફરજીવાડો ભાજપે તૈયાર કર્યો છે આ સમગ્ર મામલો, શું કહેશો? રાહુલ જ્યાં જ્યાં ફસાય છે ને ત્યાં, જેમ ઇન્દિરા ગાંધીને જનસંઘ દેખાતો હતો, આરએસએસ દેખાતો હતો, એવી રીતે રાહુલ પોતે ભૂલો કરે ને પોતે ફસાય. એના એના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ, એમની ભૂલ મનોજ ત્યાગી, એમની ભૂલ એમને કારણે આ બધી સમસ્યાઓ સર્જાણી, અને એ ભ્રમિતને આવી બધી વાતો કરે. ક્યારે કેવું લાગે છે કે આપ સત્ય ચકાસો ને, સોમનાથ ટ્રસ્ટના ચોપડા જોઈ ગયો ને, રજીસ્ટર જોઈ ગયો ને, હવે એમાં આજે નામ લખાણું છે, નામ લખાણના અક્ષરો ચેક કરાવો ને. આજે આજે તમે સામે પડ્યું છે ને બધું, આજે તમે જો તો શા માટે તમે સત્યનો સામનો નથી કરતા? રાજુભાઈ, એવું માનો છો કે આ બિન હિન્દુ લખાય એટલે સૌરાષ્ટ્રમાં વોટ બેંકમાં થોડો ઘણો ફેરફાર થશે? એક વાત આપને કરું, જો નહીં, મારું એટલું જ કહેવું છે કે પ્રજાની આંખે પાટા બાંધવાની જે કોંગ્રેસની વર્ષો જૂની પરંપરા છે, એ પરંપરાને રાહુલ ગાંધી આગળ, આજે એમના દિલ્હીમાં એમના આવાસી અક્ષરધામ કરીને ભારતનું સૌથી મોટું મંદિર આવેલું છે, આજ સુધી રાહુલ ગાંધી કે ગાંધી પરિવારની કોઈ વ્યક્તિ ત્યાં નથી ગઈ. આજે આપ જુઓ કે ગુજરાતની ચૂંટણી આવી ત્યારે એમને ગુજરાતમાં યાત્રાધામો યાદ આવ્યા, એ પહેલા એક પણ ચૂંટણીમાં એ યાત્રાધામો નથી ગયા. એમને પ્રયોગ કર્યો કે ત્રણ યુવાનો કે જે લોકોએ એક ગુજરાતને વર્ગ વિગ્રહ તરફ ધકેલવાનું જે કામ જાણે આયોજન કર્યું હોય એમનો સહારો લીધો, એ એક્સપોઝ થઈ ગયા, ખુલ્લા પડી ગયા, કોંગ્રેસની નજીક આવ્યા. એમાંથી બે લોકો તો કોંગ્રેસના ટેકાથી ચૂંટણી લડે છે. ત્યારે એમ લાગ્યું કે હવે કોંગ્રેસની પાસે કોઈ વિકલ્પ નથી, એટલે એમને યાત્રાધામનો પ્રવાસ ચાલુ કર્યો. યાત્રાધામમાં જાય એ સારી વાત છે, કેમ કે કોંગ્રેસે આ સુધી ભ્રષ્ટાચાર, સારી જ વાત છે, કરવું જોઈએ. બરોબર બરોબર, પણ આનાથી ટૂંકમાં વોટ બેંક નો કઈ ફરક નહીં માનો છો? એમને હજી વધુ દર્શન કરે, અને એમને તો હજી નહીં વોટ બેંક ની વાત કરતા, એક મારે એટલું જ કેવું છે કે આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસે એક સત્ય પ્રજાની સામે મૂકવું જોઈએ કે આજે હેમંતભાઈ પટેલ એક આદર સાથે કહીશ કે હેમંતભાઈ પટેલ મુસ્લિમ છે, એમણે આજે સોમનાથ ટ્રસ્ટના નિયમોનું પાલન કરીને એમણે પોતાનું લખાવ્યું, બરાબર, પરમિશનની વાત લીધી. પણ રાહુલ ગાંધી તો હિન્દુ છે એવું એમણે જાહેર કરે છે, તો રાહુલ ગાંધીનું નામ આજે લખવાનું કોંગ્રેસના લોકોએ જાહેર કરવું જોઈએ. કોંગ્રેસના લોકોએ જાહેર કરવું જોઈએ કે શા માટે ત્યાં રાહુલ ગાંધીનું નામ લખવામાં આવ્યું. ગુજરાતની પ્રજાના મનમાં ઉલઝન છે, પ્રશ્નાર્થ છે, કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજાના મનમાં પ્રશ્નાર્થ સર્જાયો છે કે આવું રાહુલ ગાંધી માટે શા માટે કરવામાં આવ્યું. કોંગ્રેસ જ્યોતિનાથ મહારાજ, ગુજરાતની જનતા આજે મીડિયામાં ચારે બાજુ પ્રશ્ન છે, આજે બપોરનું મીડિયા પ્રશ્ન કરે છે. રાહુલ ગાંધીનો આ મુદ્દો છે, તમને લાગે છે કે ક્યાંક આ વોટ બેંકમાં બંટવારો થશે કે પછી આમાં કઈ ફેરફાર નહીં થાય? જ્યોતિનાથ મહારાજ, કોઈ ફેર નથી પડતો કોઈને આ જગતની અંદર. અત્યાર સુધી દરેક વ્યક્તિએ પોતાના સ્વાર્થ માટે ધર્મને ભગવ્યો છે, દરેકે પોતાના સ્વાર્થ માટે, દરેક પક્ષે ધર્મનો ઉપયોગ કર્યો છે, પછી ભૂલી ગયા.
પ્રમુખ સ્વામી મહારાજ નું અવસાન થયું ત્યારે ચાર આંખો સાર આંખો આંસુમાં આંસુ સારનાર વ્યક્તિ બર્થડે ભૂલી જાય. આવા તો બહુ બનાવો છે સાહેબ, કોના ગળાવું ને કોના રહી જાય. દરેક જણ પોતાની રોટલી શેકવામાં, કોઈની બ્લેમ કરવામાં કે બોલવામાં, અછલ રાતે દાખવવામાં મને યોગ્યતા નથી લાગતી. દરેક માનને પ્રતિષ્ઠાની વાતો છે. આજે જયારે તમે સત્તા પર નહોતા, વિરોધ પક્ષમાં હતા, ત્યારે અત્યારના સત્તાધારી પક્ષોએ તે વખતે મનમોહનસિંહને કે સોનિયા ગાંધીને બાકી નહોતા રાખ્યા, અત્યારની પ્રજા એ લોકોને બાકી નથી રાખતી. આ આખું સોશિયલ મીડિયાને કે આ આખી મેટરોને પોતાની રીતે પોતાના પ્રમાણે વારવાની એક આદત પડી ગઈ છે સુદામ. ઓકે ઓકે ગોપીનાથ મહારાજ, આપ સ્પષ્ટતા કરો કે આ વ્યાજબી છે, આ સોમનાથમાં રજીસ્ટરમાં લખાણો વ્યાજબી છે. આપે આપની જાતે સ્પષ્ટ કર્યું છે ગોપીનાથ મહારાજ કે સોમનાથમાં રજીસ્ટરમાં જે લખવામાં આવ્યું એ વાત બાકીની કોઈ વાત કરવા કરતા કરું છું, આપે સ્પષ્ટ કરવું જોઈએ. પણ અરે ભાઈ તમે જે વાત કરો, તમે તમારી જોડની શેકવાની વાત કરો, હું કહું છું કે તમે સર્ટિફિકેટ આપવા તૈયાર છો? તમે લોકો તમે બે સર્ટિફિકેટ આપો, તમે સર્ટિફિકેટ આપશો કે હિન્દુ છે મુસ્લિમ છે? તમે સર્ટિફિકેટ આપશો? બાજી પલટી નાખી હતી. ભારતીય જનતા પાર્ટીએ ઠેકો લઈ લીધો છે. ભારતીય જનતા પાર્ટીએ એવો ઠેકો નથી લઈ લીધો કે કોઈ હિન્દુ કે મુસ્લિમ સાબિત કરી શકે. વોટ બેંકમાં ખોટો વિવાદ છે ને, આવો કોઈ વિવાદ પાડવાની જરૂર નથી. આવા વિવાદની વાતો કરી અને લોકોને ભ્રમિત કરવાની વાતો છે. હું સંજયભાઈને પૂછી રહ્યો છું, સંજયભાઈ વોટ બેંકમાં ફરક કેટલો પડશે તો 18મી તારીખે ખબર પડશે. પણ મને એવું સમજાય છે કે પ્રજા કોઈ દિવસ છલ કપટને સહન નથી કરતી. પ્રજાને બહુ જ સ્પષ્ટપણે સમજાતું હોય છે કે કોણ છળ કરી રહ્યું છે, કોણ કપટ કરી રહ્યું છે, કોણ વહેલું જાગ્યું છે, કોણ મોડું જાગ્યું છે. તરસ લાગે ને ત્યારે પાણી આપે ને એની પૂજા કરવાની આપણા દેશમાં પરંપરા છે. તરસ લાગે એના 1.5 કલાક પછી પાણી આપો ને ત્યાં સુધીમાં ખેલ ખલાસ થઈ ગયો હોય. રાહુલભાઈ અને ભાજપના નેતાઓએ બંનેઓએ ચોક્કસ ધર્મસ્થાનોમાં જવું જોઈએ. પણ મોડે મોડેથી જવું ને એ માત્ર પોલિટિકલ સ્ટંટ છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. સુધીરભાઈ 30 સેકન્ડ, કારણ કે સમયનો અભાવ છે. એટલે તમે માનો છો આનાથી ખરેખર, કારણ કે જે રીતે ગુજરાતની રાજનીતિમાં એવું કહેવાય છે કે 5-10% ધર્મને આધારિત આખી ગાડી જતી હોય છે, આ વખતે ઘણું બધું ન્યુટ્રલ જઈ રહ્યું છે પણ બિન હિન્દુ હિન્દુ પાછું આવ્યું, જે દરેકે માઇન્ડસેટથી તૈયાર પણ હતા કે આવું કંઈક આવશે અથવા તો આવી શકે છે એમ. તો આનાથી ફેરફાર ફરશે 30 સેકન્ડ. મને એવું લાગે છે કે આવા ઇસ્યુ આવે પણ ઇસ્યુમાં દમ હોય તો અમને ચાલશે નહીં, એટલી તો પ્રજા આ વખતે જાગૃત છે. અને આવા ઇસ્યુ ન ચાલે એ જ જનતાના હિતમાં છે. એટલે હું એવું જોઉં છું કે આવા ઇસ્યુ કદાચ આવી જાય પણ પ્રજા પોતાની નજરે બે પક્ષે મૂલવતી હોય છે. એમાં જો ભાજપની ભૂલ હોય તો ભાજપને કે કોંગ્રેસની ભૂલ તો કોંગ્રેસને એ રીતે જ જોતી હોય છે. આપણે એને ક્યાંય પ્રજાને અંડર એસ્ટિમેટ ન કરવી જોઈએ. વોટ બેંક ઉપર આવા નોન ઇસ્યુની અસર નહીં થાય. ઓકે, સમયનો અભાવ છે એટલે હેમંતભાઈ, હિમાંશુભાઈ, જ્યોતિનાથ મહારાજ, સુધીરભાઈ, સંજયભાઈ અને રાજુભાઈ, તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાની ધર્મ પર વિવાદ કેમ, કારણ કે જે રીતે આપણો ધર્મ છે એ ધર્મને લઈને આપણા દેશમાં ખબર નહીં 1947માં આપણે આઝાદ થયા ત્યારે આ મુદ્દો આપણો ખાસ કરીને નહોતો. મુગલ શાસનમાં ત્યારે હતો. ઇતિહાસ જો તપાસીએ તો આ મુદ્દો વારંવાર ક્યાંક ને ક્યાંક આપણી લાગણીઓને ઠેસ પહોંચાડ્યો હતો. જે આ ફિલ્મને લઈને, પદ્માવતીની રિલીઝને લઈને પણ પ્રોબ્લેમ છે એ આ જ છે કે ક્યાંક ને ક્યાંક ઇતિહાસને તોડમરોડમાં આવે છે. પણ સવાલ એ છે કે તમામ ધર્મમાં એકતા હોવી જોઈએ અને તમામ વ્યક્તિને ધર્મને સાથે ના જોડવું જોઈએ અને ખાસ કરીને રાજનીતિને. આજે બસ આટલું જ, ફરીથી મળીશું ત્યાં સુધી. તમે જોતા રહો વીટીવી ન્યૂઝ, મને રજા આપો. નમસ્કાર.